શબ્દનો ઉપાય. અને હવે આ જે પારિભાષિક બૌદ્ધ પદાવલી છે એ આપણે સહેજ જોઈ લઈએ કે આ પરમ આર્ય સત્ય શું છે. આર્ય સત્ય કોને કહેવાય? તો મિત્રો, જે વ્યક્તિ પરમ જ્ઞાની હોય એ જ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. માટે તે સત્યને આર્ય સત્ય એવું કીધું છે. સૌથી પહેલું આર્ય સત્ય છે દુઃખ. આ શ્લોક 12માં જે વાત કરી છે, ઇતિ દુઃખમ, તો એ સૌથી પહેલું છે દુઃખ. જગતમાં સર્વત્ર દુઃખની સત્તા છે. જન્મ, રોગ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ એ અત્યંત દુઃખદાયક છે. ત્રીજું, પ્રિયનો વિયોગ દુઃખ કરતા છે તો અપ્રિયનો સંયોગ પણ દુઃખ કરતા છે. તો આ રીતે જોવા જઈએ તો સમગ્ર જીવન એ દુઃખથી ભરેલું છે એવું બુદ્ધને લાગે છે. આગળ બીજું આર્ય સત્ય છે સમુદાય અથવા સમુદાય લતા. એને બૌદ્ધ દર્શનમાં પ્રતિત્ય સમુત્પાદવાદ એવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે. આ બીજું આર્ય સત્ય સમુદાય શું છે? તો કહે છે કે આગળ જણાવેલા દુઃખોને હેતુ હોય છે. આપણે જાણીએ છીએ કે હેતુ વગર કશું શક્ય નથી. હેતુ કે કારણ વિના કાર્ય નિષ્પન્ન થાય જ નહીં. તો દુઃખ એ કાર્ય છે, તો તૃષ્ણા એ દુઃખનું કારણ છે. તો સૌથી મોટું દુઃખ કયું? તો કહે છે ભવ, જન્મની ઉત્પત્તિ. એનું ઉપાદાન કારણ તો કે 5 જ્ઞાનેન્દ્રિયો અને મનની સત્તા. આ 6ને સડાયતન એવા નામથી આ બૌદ્ધ દર્શનમાં ઓળખવામાં આવે છે. આ તૃષ્ણા દુઃખનું કારણ છે. તૃષ્ણા, તૃષ્ણા એટલે અવિદ્યા. એ તૃષ્ણાથી શું થાય છે? તો કે વેદના. વેદના એટલે ઇન્દ્રિયજન્ય અનુભવ. અને આ વેદનાથી શું થાય છે? તો કે સ્પર્શ. કોનો? તો કે વિષયોનો. વિષયોનો સંસર્ગ થાય છે. અને આવી કારણ પરંપરા, એકને કારણે બીજું, બીજાને કારણે ત્રીજું, આ કારણ પરંપરાને ભગવાન બુદ્ધ આ ત્રીજા સર્ગમાં કાશીની પરિષદમાં સમુદય લતા એવું નામ આપે છે. અને આ બીજા આર્ય સત્ય પછી આવે છે ત્રીજું આર્ય સત્ય, જેનું નામ છે દુઃખ નિરોધ. દુઃખનો નિરોધ એટલે નિર્વાણ. દુઃખનો નાશ શક્ય છે એવું ભગવાન બુદ્ધ કહે છે. દુઃખ છે તો એનો નાશ પણ શક્ય છે. અને હવે આપણે થોડું વેદાંત જોઈએ તો કારણને લીધે જ કાર્ય હોય છે. માટે કારણનો નિરોધ કરીએ તો કાર્યનો નિરોધ આપોઆપ જ થઈ જશે. અને એને માટે ભગવાન બુદ્ધ કહે છે કે દુઃખરૂપી કાર્યના કારણ એવા તૃષ્ણા અને અવિદ્યાનો નિરોધ એટલે ત્યાગ કરવાથી દુઃખનો પણ નિરોધ શક્ય બને છે. અને આ ત્રીજા આર્ય સત્ય પછી હવે આવે છે ચોથું આર્ય સત્ય. એનું નામ છે દુઃખ નિરોધ ગામિની પ્રતિપદા. પ્રતિપદા એટલે શું? પ્રતિપદા એટલે માર્ગ. આ માર્ગ, દુઃખને નિરોધ કરવા માટેનો માર્ગ એ કઈ તરફ લઈ જાય છે? તો કે જે નિર્વાણ, મોક્ષ તરફ લઈ જાય છે. અને આ માર્ગને જ બૌદ્ધ દર્શનમાં અષ્ટાંગ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ અષ્ટાંગ માર્ગ કયા છે એ આપણે સહેજ જોઈ લઈએ. અષ્ટાંગ માર્ગ જે છે એમાં સૌથી પહેલું છે સમ્યક દ્રષ્ટિ, બીજું છે સમ્યક સંકલ્પ, ત્રીજું છે સમ્યક વાચા, ચોથું છે સમ્યક કર્મ, પાંચમું છે સમ્યક આજીવ, છઠ્ઠું છે સમ્યક વ્યાયામ, સાતમું છે સમ્યક સ્મૃતિ અને આઠમું છે સમ્યક સમાધિ. આ બધાની આગળ સમ્યક શબ્દ આવે છે. પણ કયા કયા માર્ગ છે? તો એમાં સૌથી પહેલું છે દ્રષ્ટિ, સંકલ્પ. કઈ કઈ બાબતો સુધારવાની છે? દ્રષ્ટિ, સંકલ્પ, વાચા, કર્મ, આજીવ, વ્યાયામ, સ્મૃતિ, સમાધિ. આ આઠે સમ્યક હોવા જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ સમ્યક દ્રષ્ટિ એટલે શું? તો કહે છે સાચું જ્ઞાન. સાચું જ્ઞાન વ્યક્તિને પ્રાપ્ત થાય ભગવાન બુદ્ધ કહે છે એ બહુ જરૂરી છે. બીજું તત્વ છે સમ્યક સંકલ્પ, અર્થાત નિશ્ચય એ સમ્યક સાચો હોવો જોઈએ. ત્રીજું છે સમ્યક વાચા, અર્થાત સારી અને સાચી વાણી એ જરૂરી છે. સમ્યક કર્મ, અર્થાત સારા કર્મો કરો. ત્રીજું છે સમ્યક આજીવ,
अर्थात साचा मार्गे आजीविका प्राप्त करो। छठू छे सम्यक व्यायाम अर्थात सन्मार्गे पुरुषार्थ करवो। सातमू छे सम्यक स्मृति अर्थात शुभ तत्वोनु स्मरण हमेशा राखो। आठमू छे सम्यक समाधि अर्थात देह तथा चित्तने शुद्ध अने एकाग्र करी मोक्ष तरफ वाड़वा। आ छे अष्टांग मार्ग के जे बौद्ध दर्शननो बहुज मूलभूत अने बौद्ध दर्शननी एक ओळखाण छे अष्टांग मार्ग। ए आ आर्य सत्यमां जे चौथू छे ए चौथाना संदर्भमां आ मार्गनुं पालन करवो ए बौद्ध अनुयायीओ माटे अत्यंत आवश्यक छे। एकला बौद्ध अनुयायीओ माटे नहीं, बुद्धनो तो उपदेश समग्र विश्व माटे छे एम आपणे कही शकीए। प्राचीन अश्वघोष लगभग विद्वानो माने छे के पहली सदीमां थई गया, तो पहली सदीमां थई गयेला अश्वघोषथी शुरू करीने अत्यारना आधुनिक समयमां 21मी सदीना आधुनिक संस्कृत कवि हर्षदेव माधव, आ बन्नेनी चेतना जुओ तो बन्ने विषय कवितानो बुद्धने बनायो छे। अश्वघोष तो बौद्ध धर्मी हता ज, पण अत्यारनो कवि पण बुद्धना चिंतनने भूली गयो नथी। ए पण पोतानी कवितामां क्यांक ने क्यांक बौद्धना विचार बुद्ध भगवानना विचारोने अने बौद्ध दर्शननी विभावनाने प्रतिफलित करतो ज रह्यो छे। एक तमने कदाच ख्याल हशे स्कूलमां तमे हाइकु संस्कृतना भण्या हशो, अने समग्र भारतमां जापान के जे बौद्ध धर्मी देश छे એનો એક સુંદર લઘુ કાવ્ય પ્રકાર સંસ્કૃતમાં અવતરણ કરાવનાર એ આપણા ગુજરાતના જ લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્કૃત કવિ હર્ષદેવ માધવનું એક હાઇકુ અત્યારે ખૂબ સ્મરણીય બની રહે છે આ બુદ્ધની અશ્વઘોષના આ બુદ્ધ વિષયક વિચારોના સંદર્ભમાં કે કવિની ચેતના કેવી સાથે મળતી હોય છે। તો એક હાઇકુ છે કે જેને વિશ્વ સંસ્કૃત કવિમાં મિલેનિયમ હાઇકુ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, અને એ આ પ્રકારનું છે કે બુદ્ધસ્ય ભિક્ષા પાત્રે નિમજ્જિતમસ્તિ અણુ બોમ્બ દગ્ધ નગરમ। તમે જુઓ કેવી અદ્ભુત વાત કરી છે, અણુ બોમ્બથી દગ્ધ નગર નિમજ્જિત થયું છે ક્યાં, તો કે બુદ્ધના ભિક્ષાપાત્રમાં। આ અત્યારે બુદ્ધ અત્યારના સંદર્ભમાં જે વિશ્વને સૌથી વધુ જરૂર છે એ બુદ્ધની શાંતિ, કરુણા, મુદિતા, એ જે એમના વિચારો છે તે અત્યારના કવિ પણ પોતાની વેદના આવી હાઇકુના ખાલી 7-5-7ના બંધારણમાં પણ એ રજૂ કરી દે છે। અને આ મિથક જે છે એ મિથક લઈને એ કવિ બુદ્ધના વિચારને અત્રે રજૂ કરે છે। તો આ અષ્ટાંગ માર્ગ જે છે એ અત્યંત જરૂરી છે, અને આ માર્ગો હવે સર અશ્વઘોષ કહે છે કે આ માર્ગો અતિ સરળ નથી કે પછી અતિ કઠિન પણ નથી। બુદ્ધનો આપ સૌ જાણતા હશો કે બુદ્ધ જે છે એ મધ્યમ માર્ગે છે, અને એટલા માટે એવું કહે છે કે આ માર્ગો જે છે એ સાવ સરળ પણ નથી અને સાવ કઠિન પણ નથી। તો કેવા છે, એ મધ્યમ પ્રતિપદા છે, અને માટે આ મધ્યમ માર્ગ, પ્રતિપદા એટલે માર્ગ, મધ્યમ માર્ગ એ બુદ્ધે આપ્યો। ગૌતમ બુદ્ધે આવું અતુલનીય પાછું ન વાળી શકાય એવું ઉત્તમ 12 પ્રકારના ભેદવાળું જ્ઞાન એ જે છે એ કૌંડિન્ય મુનિને શીખવાડી અને એમને દીક્ષા આપી। શ્લોક 13માં આનો ઉલ્લેખ છે, કૌંડિન્ય નામના એક મુનિને એમણે આ 12 માર્ગ, 4 આર્ય સત્ય અને 8 અષ્ટાંગ માર્ગ એનું જ્ઞાન એમણે કૌંડિન્ય મુનિને આપ્યું અને એમને દીક્ષા આપી। ગૌતમે 200 રૂપી અગાધ સાગરને સ્વયં પાર કર્યો, કોઈનો હાથ પકડીને નહીં, સ્વયં પાર કર્યો અને લોકોને પણ કરાવ્યો। અહીંયા એક મજ્જિમ નિકાયમાં એક સુંદર દ્રષ્ટાંત છે, આ સંદર્ભે યાદ આવે છે કે એમાં એવી કથા છે બુદ્ધની, બુદ્ધ અને એમના શિષ્યોનો સંવાદ છે, અને
ભગવાન બુદ્ધ એમને પ્રશ્ન પૂછે છે કે કોઈ જો તમને ક્યાંક તરવા તમે ગયા છો, એક કિનારો તમારે પાર કરવો છે, એ કિનારો પાર કરવા માટે તમારી પાસે કોઈ સાધન નથી અને સામે કિનારે જવું આવશ્યક છે. હવે તકલીફ એ છે કે તરાપો છે ને, અને તમે મહા મહેનતે ક્યાંકથી તરાપો બનાવો છો અને એની ઉપર બેસીને પછી તમે એ નદી જળાશય પાર કરો છો ને સામે કિનારે જાઓ છો. તો હે ભિક્ષુઓ, તમે આ રીતે જો તમને તરાપો મળે અને સામે કિનારે તમે જતા રહો એ પછી તમારે શું કરવું જોઈએ? કોઈ વ્યક્તિ ધારો કે આવું કરે તો એ વ્યક્તિએ શું કર્યું હશે, એણે શું કરવું જોઈએ? એણે એ તરાપાને પોતાની સાથે લઈ જવો જોઈએ કે પછી એણે ત્યાં મૂકીને જતો રહેવો જોઈએ? તો બધા ભિક્ષુઓ વિચારે છે અને એક પછી એક બધાના ઉત્તરો ભગવાન બુદ્ધ સાંભળે છે. અને એમાં એક સરસ ઉત્તર એક ભિક્ષુ આપે છે કે આને સાથે લઈ જવો જોઈએ. બીજો કહે છે કે ના, એને જોડે જ ત્યાં જ કિનારે મૂકીને જવો જોઈએ. હવે ભગવાન બુદ્ધ કહે છે કે આ બંને પરિસ્થિતિઓ વિચારો, જો આ બંને પ્રકારે થશે તો કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. અને આ એક પ્રતીક, આ ઉદાહરણ દ્વારા એ ધર્મની વાત પછી ભિક્ષુઓને સમજાવે છે કે આ તરાપો જે છે ને એ ધર્મનું પ્રતીક છે. એમ સમજો, ધર્મનો ઉપયોગ તરાપાની માફક કરવાનો છે. ધર્મ શું કરે છે? એ તમને તારે છે. પણ તાર્યા પછી શું કરવાનું છે? એને તારનારને સાથે રાખવાનો છે કે એને ત્યાં મૂકી દેવાનો છે? તો હવે બુદ્ધ બે વિકલ્પોની વાત કરે છે કે જો કોઈ એક વ્યક્તિ એ તરાપાને એમ તરફ મમત્વ રાખીને આ તો મેં બનાવ્યો છે અને આગળ જતાં પણ મને ક્યાંક કામમાં આવશે એમ વિચારીને પોતાની સાથેને સાથે જો લઈ જાય તો શું થાય? તો કહે છે કે એક પહેલું તો એને શ્રમ પડશે, ખૂબ શ્રમ પડશે એને ઉચકવાનો. એનું જે ગંતવ્ય છે એ વધુ દૂર થશે, કારણ કે એ ઉચકીને ચાલવાનું છે એટલા માટે એને એનો ભાર લાગશે. તો એના કરતાં સારું એ છે કે જેનાથી તમે તર્યા એને ત્યાં જ મૂકી અને હવે આગળ જાઓ. તો બુદ્ધ એમ કહે છે કે ધર્મનો ઉપયોગ પણ આ તરાપાની જેમ કરો. મજ્જિમ નિકાયમાં આવી એક સરસ દ્રષ્ટાંત કથા છે કે ધર્મનો ઉપયોગ પણ આ તરાપાની જેમ કરો, એને તર્યા, એના દ્વારા તર્યા પછી એને કિનારા ઉપર મૂકી અને તમે આગળ વધો. કિનારા ઉપર મૂકવાથી બે ફાયદા છે. એક તો એને ઉચકીને જવાનો શ્રમ નહીં પડે, બીજું જ્યાં પહોંચવાનું છે ત્યાં જલ્દી જવાશે, અને સૌથી વધુ ત્રીજું જે મહત્ત્વનું છે તે કે તમારા જેવા અન્ય કોઈ જે નિવર્તન કરી રહ્યા છે, જેને આ કિનારેથી હવે પેલા કિનારે જવું છે, એને પણ આ તરાપો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ રીતે ધર્મ જે છે એને બુદ્ધ ખૂબ એની બહુ ઝીણું કાંત્યું છે એમ કહીએ તો ચાલે. અશ્વઘોષે અહીંયા સુંદર કેટલીક બૌદ્ધ દર્શનની આ ત્રીજા સર્ગમાં વાત કરી છે. એમાં એક આવું એ અશ્વઘોષે એક સરસ કલ્પના કરે છે કે ગૌતમે દોષોરૂપી અગાધ સાગરને સ્વયં પાર કર્યો અને લોકોને પણ કરાવ્યો. એના માટેનું એ એક જે કાવ્યાત્મક વર્ણન આપે છે એ અદ્ભુત છે. કહે છે કે છળકપટ એ જળ છે. દોષોરૂપી અગાધ સાગર એને નજર સામે રાખજો. છળકપટ એ જળ છે. માનસિક દુઃખ એ જલચર પ્રાણીઓ છે. જેમ સાગર હોય એ અગાધ છે અને એમાં જળ એ પણ અગણિત હોય, જલચર પ્રાણીઓ હોય, અને ત્રીજું મોજા હોય, મોજાઓ ચંચળ હોય. એની સામે હવે ત્રણ વસ્તુ મૂકે છે કે આ જળ છે શું છે? તો કહે છે આ સંસારમાં છળકપટરૂપી દોષ એ આ સંસારરૂપી સાગરનો એક સંસારરૂપી સાગરનું જળ છે. સંસારરૂપી સાગરના પ્રાણીઓ છે એ શેનાથી ગ્રસ્ત છે? તો કે માનસિક દુઃખથી ગ્રસ્ત છે. ત્રીજું એ ચંચળ મોજાઓ જે છે એ મનુષ્યને ચંચળ કોણ બનાવે છે? તો કહે છે ક્રોધ, મદ અને ભય, આ ત્રણ વસ્તુ છે. અને એનાથી એવા આ સાગરને, એવા આ દોષોરૂપી સાગરને કે જે એકદમ એને પાર કરવા અઘરા છે, એને ગૌતમે સ્વયં પાર કર્યો અને લોકોને પણ કરાવ્યો. એ ત્યાંથી હવે કાશી ગયા
ગિરિવ્રજ એટલે કે રાજગુરુ, એમાં જઈને અનેકોને દીક્ષા આપે છે. અને આ બધી જગ્યાએ ગયા પછી હવે કપિલ વસ્તુ નગરી કે જ્યાંથી તેમણે છોડ્યું હતું પોતાના પિતાની નગરી, એવી કપિલ વસ્તુ પર કૃપા કરવાની ઈચ્છાથી હવે ગૌતમ બુદ્ધ પ્રસ્થાન કરે છે. અને અહીં અશ્વઘોષે એક સુંદર કાવ્યાત્મક વર્ણન કર્યું છે. ગૌતમે લોકોના અજ્ઞાનને કેવી રીતે હર્યું, આપણે સ્ક્રીન પર એ શ્લોકનો અનુવાદ જોઈએ કે ગૌતમે આ લોકોના અજ્ઞાનને કેવી રીતે હર્યું. તો કહે છે, જેમ ઉગેલો સૂર્ય અંધકારને હરે, તેમ સૂર્ય જેવા દેહવાળા ગૌતમે વિષયો ભોગોમાં લીન બનેલા અને વિવિધ માર્ગોનું સેવન કરી રહેલા લોકોના અજ્ઞાનરૂપી અંધકારને હરી લીધો. અને આવા એક સુંદર કાવ્યાત્મક વર્ણન પછી હવે બુદ્ધની નિસ્પૃહા અને ઉદાસીનતાનું વર્ણન હવે અશ્વઘોષ આ ત્રીજા સર્ગમાં કરે છે. આ પરમ કારુણિક એવા બુદ્ધે સર્વ રીતે સમૃદ્ધ એવી કપિલ વસ્તુ નગરીને જોઈ તો કેવી રીતે જોઈ. આ મિત્રો, એક સહેજ આ સંદર્ભે વાત કરી લઈએ કે આપણે જે ઘરને છોડીને જતા રહ્યા છીએ, ક્યાંક તીર્થયાત્રાએ જતા રહ્યા છીએ એમ માનીએ, અને પછી બહુ જ દિવસો મહિનાઓ પછી ત્યાં પાછા આવીએ છીએ, ત્યારે આપણને એમ થાય કે આ મારું શહેર આવ્યું, મારું અમદાવાદ કે મારું સુરત કે મારું રાજકોટ કે વલસાડ કે મુંબઈ આવી ગયું. અને એ આવતાની સાથે આપણને એને તરફ એક અહોભાવથી જોઈએ, આપણી લાગણી એની સાથે જોડાયેલી છે, માટે એને એક જુદા જ પ્રકારની દૃષ્ટિથી આપણને જોવાનો મન થાય. પણ આ જ જગ્યાએ બુદ્ધ બધાથી જુદા પડે છે. કપિલ વસ્તુ નગરી કેવી છે આપણે સૌથી પહેલાં જોઈ ગયા કે કપિલ વસ્તુ કેવી હતી, તો કે સમૃદ્ધિ અત્યંત હતી, ત્યાં બધા નિર્ભય છે, આનંદિત મુદિત છે, અને હાથી ઘોડા અશ્વોથી ભરપૂર એવી આ નગરી છે. અને એવી નગરીને પણ આ છોડી ગયા. હવે જ્યારે પાછા આવે છે પોતાના પિતાની નગરીએ, એટલે કે પોતાના જ ઘરે પાછા આવે છે, ત્યારે કવિ કહે છે કે બુદ્ધે કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના આ નગરને જાણે વનને જોઈ રહ્યા હોય એમ જોયું. અર્થાત અહીંયા બુદ્ધનો ઉદાસીન ભાવ